કોરોનાના સમય દરમિયાન કુદરતી હવા એ કોરોના દર્દીઓને સ્વાભાવિક રીતે શ્વાસની અંદર લેવામાં મુશ્કેલી પડી રહી હતી. એ સમયે માનવ સર્જિત હવાએ તેમના શરીરની અંદર પ્રાણ પૂરીને વાસ્તવિકતાની અંદર એ પ્રાણવાયુ બન્યું હતું. નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા. કોરોનાની સ્થિતિની અંદર જ્યારે લોકોને ઓક્સિજનની જરૂર હતી ત્યારે સનડા રાજપર રોડ ઉપર આવેલ મારુતિ ઓક્સિજને સમગ્ર જિલ્લાને જ્યારે ઓક્સિજન પૂરો પાડ્યો હતો, બોટલ પૂરી પાડી હતી, ત્યારબાદ આજે જ્યારે કોરોનાની સ્થિતિ ગઈ ચૂકી છે અને હવે અહીંનો આખો માહોલ કેવો છે, કેટલા ઓક્સિજનના બાટલા અત્યારે હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે કે શું કાંઈ છે, એને લઈને ખાસ અત્યારે અમે તમારી સાથે જોડાયા છીએ. કોરોનાના સમયમાં મોરબી જિલ્લા માટે વાસ્તવિકતાની અંદર ઈશ્વર બનીને આવેલા ઈશ્વરભાઈ મારુતિ ઓક્સિજનમાંથી અને સાથોસાથ અલ્પેશભાઈ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. આપ સૌ લોકોનું સૌપ્રથમ મોરબી અપડેટની અંદર હાર્દિક સ્વાગત છે અને એની સાથોસાથ સમગ્ર જિલ્લા વતી આપનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે આપના લીધે એ સિચ્યુએશનની અંદર મોરબી જિલ્લાના જે દર્દીઓ હતા કોરોના પેશન્ટ જેને ઓક્સિજનની જરૂર હતી એને ઓક્સિજન મળી રહ્યો. ખાસ મારે તમને એ જ પૂછવું છે કે એ સિચ્યુએશન, એ દોર અત્યારે જ્યારે યાદ કરવા બેસો છો તો શું શું તમને યાદ આવે છે? એ એક અત્યાર સુધીનો મારી 40 વર્ષની ઉંમરમાં જે ખરાબમાં ખરાબ કાળ કહેવાય એવો રહ્યો ટૂંકમાં, કે જે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આવું બધું થશે એવો હતો. અને માણસોની પરિસ્થિતિ થોડીક એવી હતી, થોડીક અણસમજ અને થોડીક પરિસ્થિતિ બંને, એમ કે માણસો આપણે ગમે એટલું એ લોકોને કહીએ કે ભાઈ આવું છે ઘરે સ્ટોરેજ કરોમાં તો બીજા લોકોને એ કામ ઉપયોગમાં આવે એમ, પણ માણસો એ પોતપોતાનું જોઈ બીજાનું શું થાય એની યારે આપણે કાંઈ નહીં એમ, આપણું શું થાય છે એ જોવો એમ. એટલે આપણે ગમે એટલું એ લોકો માટે કરીએ પણ એ લોકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ આપણું થઈ ગયું બીજાનું જે થવું હોય થાય એમ. અને ત્યારે આપણે કન્ટિન્યુ 24 કલાક આપણા પ્લાન્ટ ઉપરથી જે ઘર માટે હોય હોમ ક્વોરન્ટાઇન એ લોકોને આપણાથી જે થતું હતું એટલી આપણે એ લોકોને મદદ આપણે કરી છે. એ સિવાયનું આપણને ગવર્મેન્ટનો સાથ સહકાર કે જે કોવિડ સેન્ટર થયા એનાથી નહીં ઘણો મોરબી જિલ્લાને ઘણો બેનિફિટ થયો કે કોવિડને લઈ અને જે હોસ્પિટલમાં બેડના જે ઇસ્યુ હતા એ ઘણા બધા સોલ્વ થઈ ગયા અને માણસોને સારવાર મળી રહેતી હતી એમ. ખાસ મારે એ પૂછું છું કે એ સમય દરમિયાન અંદાજે કેટલી ઓક્સિજનની બોટલો જાતી હતી, કેટલું ફિલઅપ થતું હતું, કેટલું લિક્વિડ જતું હતું, શું કાંઈ એના વિશે જરાક કહો. આપણે પર ડે 24 કલાકમાં 550-600 સિલિન્ડર આપણે પ્લાન્ટ ઉપર રિફિલિંગ કરતા હતા, તો એ બધા આપણા મોરબી જિલ્લા માટે તો ઘણા ઓછા હતા, પણ જે બહારથી ને બધા ગવર્મેન્ટના ને એના સપોર્ટથી જે બહારથી મળી આવતો હતો એટલે આપણને બહુ એટલી બધી કાંઈ તકલીફ ન પડી એમ. બરાબર, મતલબ અંદાજે 500-550 તો ભરવાની કેપેસિટી હતી, પરંતુ એ પ્રકારને વેઇટિંગ કેવડું હતું તમારે અહીંયા? વેઇટિંગની તો કલ્પનાય ન કરી શકાય કે જે પછી વચ્ચે ઓલું બંધ થઈ ગયું કે જિલ્લા બદલ નથી ભરતા, તો મોરબી, વાંકાનેર, હળવદ, માળિયા એ બધાના ગણી તો ઘણું 4,000-5,000 સિલિન્ડર પર ડે યુઝ થતા હોય એટલું કન્ઝપ્શન હતું આપણા જિલ્લાનું. બરાબર, 500ની કેપેસિટી અને 5,000નું વેઇટિંગ એટલે ઓલમોસ્ટ 10 દિવસ સુધીનું તો વેઇટિંગ તમારે હાલતું હતું, એટલે રાત દિવસ તમે ખેંચો તોય ભેગું નહોતું થતું, એ આખો દોર હતો. બરાબર, હવે એ દોરમાંથી જ્યારે આપણે બહાર આવ્યા છીએ, અત્યારે જ્યારે ધંધા વ્યવસાય રેગ્યુલર ચાલુ થઈ ગયા છે, હોસ્પિટલોની અંદર પણ જ્યારે દર્દીઓની સંખ્યા ઘટી જ ગઈ છે સાવ, ત્યારે ખાસ અત્યારે અંદાજે કેટલો ઓક્સિજન જાતો હશે, પ્લાન્ટ કેટલે સમય સુધી ચાલુ રહે છે કે શું કાંઈ, અત્યારે મૂળ ઓક્સિજનની હાલત કેવી રીતની છે? અત્યારે હવે નોર્મલ હાલત થઈ ગઈ છે. જે કોરોના કાળ દરમિયાન પર ડે જે
500-700 વચ્ચે સિલિન્ડર જતા હતા, એની જગ્યાએ અત્યારે નોર્મલ 5-10 પર ડે સિલિન્ડર અત્યારે જાય છે. કોરોનાના કેસ ઘટતા નોર્મલ પરિસ્થિતિ થઈ ગઈ છે. 24 કલાક પ્લાન્ટ ચાલતો હતો, અત્યારે વધીને 3-4 કલાક પ્લાન્ટ ચાલુ રહે છે. બરાબર. મતલબ એ કોરોનાના દોર પછી ધીમે ધીરે જ્યારે માર્કેટ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુલવા માંડ્યું છે, લોકો પણ અત્યારે જ્યારે સાજા થઈ રહ્યા છે અને ઘણા બધા થઈ જ ગયા છે અને હાવ કોરોના જ્યારે નથી ત્યારે ક્યાંક ને ક્યાંક ઓક્સિજનના સિલિન્ડરની સંખ્યા અત્યારે માર્કેટમાં જે જાતી હતી એ અત્યારે હાવ નહિવત પ્રમાણની ગણી શકાય. એક સમય હતો 24 કલાક પ્લાન ચાલુ રાખવો પડતો અને અત્યારે તો માત્ર 5-1 સિલિન્ડર હોસ્પિટલની અંદર જતા હોય, બાકી તો જે કંઈ પણ ઉદ્યોગોને જરૂર પડતી હોય એ લોકો એની રીતે લેતા કરતા હોય. તો ખાસ જતા જતા હવે મોરબીવાસીઓને તમે શું કહેવા માગશો? મોરબીવાસીઓને તો આપણે જે આ કાળમાંથી નીકળ્યા છીએ, કોરોના કાળમાંથી, એવી હવે કુદરતી કોઈ પણ આફત આવે તો જે લોકો અણચરરૂપ થાય છે, જે લોકો આગળ વધીને જે કામ કરે છે તો એ લોકોને અણચરરૂપ ના થાવ, મદદ ના કરી શકો તો કાંઈ નહીં પણ અણચરરૂપ ના થાવ એમ એ લોકો એની રીતના પૂરતા પ્રયાસ કરતા જ હોય છે. જે તે જગ્યાએ જે જેની જવાબદારી છે એ લોકો એની જવાબદારીથી કામ કરતા જ હોય છે, પણ તમે એ લોકોને મદદ ના કરી શકો તો કાંઈ નહીં પણ અડચણ ના થાવ એમ. અને હજી એવું છે, અમે જ્યારે કોરોના કાળમાં જેને હોમ આઇસોલેશન માટે જે સિલિન્ડર આપ્યા છે તો એ લોકો હજી ઘણા પાછા દેવા નથી આવ્યા એમ, કે જે હવે તો પતી ગયું છે બધું તો એ પાછા આપી જાય અને લોકોને મદદરૂપ થાવ, અને મદદરૂપ ના થાવ તો અડચણરૂપ તો ના જ થાવ એમ. અને અમે તમારા વતી જે અમને કે GAB વાળા છે કે કલેક્ટર ઓફિસેથી જે અમને એ લોકોનો સાથ સહકાર મળ્યો છે એ બધાનું તમારા વતી અમે એ લોકોનો આભાર માનીએ છીએ. બસ જતા જતા તો બીજું વિશેષ શું કહેવું, આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.